શું તમે દુખાવાથી પરેશાન છો? તમને ઉઠબેસ કરતા નથી બનતું? ગોઠણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, વાની પ્રોબ્લેમ છે, સાંધાનો દુખાવો છે, હાડકાનો દુખાવો છે, ગમે તેવો દુખાવાના સાથે યદી તમને સોજો પણ આવી ગયો છે, આજ આપણે એવી શાકભાજીના વિષયમાં જાણશું. એની અંદર અનેક એવા ઔષધીય ગુણ છે, એ તમારા દુખાવાને તાત્કાલિક દૂર કરશે અને જૂની પ્રોબ્લેમ છે, થોડા દિવસ તમે આ પ્રયોગને લગાતાર કરી જોજો. અને અંતમાં તમને એક એવી બોનસ ટિપ્સ આપીશ, એવી એક વસ્તુ દુખાવા માટે એ અમૃતતુલ્ય ઔષધિનું કામ કરશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. શરીરમાં દુખાવાનો કોઈ પણ કારણ થઈ શકે છે, કેલ્શિયમની ઉણપ થઈ શકે છે, સાથે મસલ્સ માંસપેશી યા હાડકામાં ઘસારો થઈ ગયો છે, ત્યાં કડે નસોમાં નબળાઈ આવી ગઈ છે. આ ઉપાય કરી હાડકાને ઘસારાને દૂર કરી શકશો, નસોને મજબૂત અને સ્ટ્રોંગ કરી શકશો, અને દુખાવા અને સોજાને દૂર કરવા માટે જે શાકપાન છે એની અંદર અનેક પોષક તત્વ છે, ત્યાં કડે એ નસોની નબળાઈને દૂર કરશે, સોજાને દૂર કરશે, સાથે હાડકાને મજબૂતી અને બળ પણ આપશે. નંબર વન શાક, જે કે 12 માસ આપણે મળે છે અને આપણે એને શાકનો રાજા કહે છે, જેને પોટેટો યા બટેટા, હિન્દીમાં એને આલુ કહેવાય છે. જ્યાં કણે પણ તમને જે સાંધામાં દુખાવો છે યા તમને કમરમાં દુખાવો છે, એને ખેંચીને બારે કરવાની અદ્ભુત ક્ષમતા પોટેટો એટલે બટેટાની અંદર હોય છે. અને અનેક એવા ઔષધીય ગુણ હોય છે જે સોજાને પણ દૂર કરવાની અદ્ભુત ક્ષમતા રાખે છે. અને બીજું જે શાક છે, ખાવામાં બહુ જ કડવું, પણ અનેક એની અંદર ઔષધી ગુણ છે, જેને આપણે કારેલા કહે છે. કારેલાની અંદર એવા ગુણ છે, એ પેનકિલરનું કામ કરે છે અને સોજાને પણ ઇન્ફ્લામેશનને પણ એ દૂર કરશે. હવે તમને આનો પ્રયોગ કેમ કરવો? મીડિયમ સાઇઝના તમે 2 બટેટા લઈ લેજો અને તમને 2 કારેલા લઈ લેવા છે. બંનેને તમને છોલવું નથી, નાના નાના ટુકડા કરી મિક્સીમાં પીસી લેજો અને એ પેસ્ટની અંદર 2 ચમચી તમે તલનું તેલ નાખી દેજો. હવે જ્યાં કણે પણ તમને દુખાવો છે ત્યાં કણે આ પેસ્ટને લગાવી ઉપરથી કોટનનું કપડું બાંધી રાત્રે લગાવશો તો ધી બેસ્ટ, કારણ કે આને 5 થી 7 કલાક રાખવું બહુ જરૂરી છે. આખી રાતમાં એ બાંધેલું રહેશે, દુખાવાને ખેંચી અને બારે કરી નાખશે. અને એની બાદ તમને જે એક ઉપાય કરવો છે, એ ટિપ્સ એ છે, રાત્રે 1 નાની ચમચી તમે મેથીના દાણાને 1 કપ પાણીમાં પલાળી દેજો. સવારે નેરણે કોઠે એ મેથીવાળું પાણી પી લેજો. અને એની બાદ જે બચેલી મેથી છે એની અંદર ફરી 1 કપ પાણી નાખી દેજો. અને એ પાણીને રાત્રે સૂતા પહેલાં પાણી પી લેજો. અને મેથીને યદી તમને ખાવું છે તો ખૂબ ચાવી ચાવીને ખાજો, કારણ કે એને જેટલું ચાવીને ખાશો એટલા વધુ તમને એના ફાયદા મળશે. આ 2 ઉપાયને એક સાથે કરી લેશો, ગમે તેવો તમારો સાંધાનો દુખાવો, વાની પ્રોબ્લમ, કમરનો દુખાવો છે, કમરમાં પણ તમે એ પેસ્ટને લગાવી શકો છો, ગોઠણમાં પણ તમે એ પેસ્ટને લગાવીને આખી રાત રહેવા દેજો. વધુથી વધુ લોકોને શેર કરજો, કારણ કે અત્યારે દુખાવાની પ્રોબ્લમ હર ઉંમરમાં આપણે જોવામાં આવે છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.